તો હેલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે જે નવું સોંગ આવ્યું છે ગોપાલ ભરવાડનું, જેનું ટાઇટલ છે કે મારા રુદિયાના મેના રાણી. આજે આપણે એ જ ગીતનું પોસ્ટર બનાવવાનું છે. તમે ચેનલ ઉપર નવા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો, વિડીયોને લાઇક પણ કરી લાગજો અને વિડીયોને સ્કીપ ના કરતા. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, મેં લીધું છે. પછી એને ફૂલ સાઇઝમાં કરવાનું છે, કેમ કે આની સાઇઝ થોડીક ઓછી છે. ફૂલ સાઇઝમાં કરી અહીંયાથી તમારે ગેલેરીમાં જવાનું છે. અને તમે જે પીએનજી કર્યું હોય ગોપાલ ભરવાડનું જે પોસ્ટર છે, એને આપણે સારી રીતે સેટ કરવાનું છે. આને સારી રીતે સેટ કરવાનું છે, કેમ કે સમૂહ ના થાય તો આવી રીતે સેટ થઈ જાય. પછી અહીંથી તમે 4K વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. આપણે કરી દઈએ 4K ને આપણે ઉપર જ સેટ કરીશું. તો અહીંથી 4K લઈને આપણે અહીં સેટ કરી દઈએ. પછી અહીંથી ગેલેરીમાં જવાનું છે અને એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. આનો કલર તમારે રાખવાનો છે. નીચે ક્રોપનો ઓપ્શન દેખાશે તો આને ફૂલ લીટીમાં ક્રોપ કરી દેવાનું છે. પછી કંઈક આવી રીતે બનશે. તો આનો કલર તમારે પીળો રાખી દેવાનો છે. આપણે કલર પીળો રાખી દઈએ. પછી અહીંથી તમારે સેન્ડ ટુ બેક કરવાનું છે. તો આવી રીતે પાછળ જતું રહેશે. પછી અહીંથી તમે ટાઇટલ સેટ કરતા હોય તો કરી શકો છો. આપણે એક ટાઇટલ લઈ લઈએ, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ. એને આપણે આવી રીતે સેટ કરી દઈએ, કેમ કે આવી રીતે સેટ કરીએ. હા, પછી અહીંથી ઇફેક્ટમાં જવાનું છે. આ ઇફેક્ટ લઈને અહીંથી તમારે સેન્ટ ટુ બેક કરવાનું છે. તો આપણે ઇફેક્ટ પણ લઈ લીધી છે. તો આપણું પોસ્ટર કાંક આવી રીતે બન્યું છે. તમે સેન્ટ ટુ બેક કરેલો જોયું હશે. તો આવી રીતે બની જાય. પછી આપણું પોસ્ટર, પછી તમારે અહીંથી કંઈ બાકી ના હોય તો આને થોડુંક પોલું કરી નાખીએ. આવી રીતે કરી, સારી રીતે સેટ કરી અને આપણું પોસ્ટર કાંક આવી રીતે બન્યું છે. અને પછી અહીંથી તમારે એક સેવ કેપ્ચર ફોટો સેવ કરવાનો છે. થઈ જાઓ. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લાગજો અને વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયોને લાઇક પણ કરી લાગજો. તમને આ વિડીયો જોવા મળી રહેશે. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.